नमस्कार विद्यार्थी मित्रों, आज धोरण 10 માં વિષય વિજ્ઞાન એમનો ચોથો ચેપ્ટર કાર્બનિક સંયોજનો. તો આ ચેપ્ટરની અંદર આપણે થોડીક માહિતી મેળવી હતી કે સહસંયોજક બંધ કઈ રીતે જોવા મળે છે અને એની અંદર હાઇડ્રોજનનો સહસંયોજક બંધની માહિતી મેળવી હતી. તો ચાલો હવે આજે આપણે ઓક્સિજન તો કે ઓક્સિજન પરમાણુ છે જે આપણે ઓટો સ્વરૂપે અણુ સ્વરૂપે જોવા મળે છે. તો કે એ કઈ રીતે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે અને એમાં કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે તો જોઈએ. તો ઓક્સિજન છે તો ઓક્સિજનની બાહ્યની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોડાયેલા છે તો કે 6 અને એને અષ્ટક પૂર્ણ કરવા માટે એટલે બાહ્યની કક્ષાને સંપૂર્ણ રીતે ભરવા માટે એને કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે 2. તો આ પહેલો ઓક્સિજન એમના હું 6 ઇલેક્ટ્રોન બાહ્યક કક્ષાના 6 ઇલેક્ટ્રોન અહીંયા ક્રોસ વડે દર્શાવેલા છે. ત્યારબાદ બીજો ઓક્સિજન લઈએ એના ડોટ વડે 6 ઇલેક્ટ્રોન દર્શાવેલી છે. અહીંયા બાહ્યક કક્ષાના ઇલેક્ટ્રોન હવે એને અષ્ટક પૂર્ણ કરવા માટે હવે આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે ભાગીદારી થાય છે. એટલે કે આ ઓક્સિજન છે એમના 6 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ. ત્યારબાદ આ બીજો ઓક્સિજન છે એમના પણ આ 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ. તો આવી રીતે એ બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે છે. ત્યારબાદ ગયે નાઇટ્રોજન કે N2 અણુ સ્વરૂપે જોવા મળે છે. તો એની બાહ્યની કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 5 અને એને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે 3. એટલે કે 3-3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે 3-3. તો આ નાઇટ્રોજન છે તો કે નાઇટ્રોજન તમે 5 ઇલેક્ટ્રોન દર્શાવેલા અને બીજો નાઇટ્રોજન છે એના ડોટ વડે દર્શાવેલો તો એના 5 ઇલેક્ટ્રોન હશે. તો આ 3-3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને શું કરે છે એનો અષ્ટક પૂર્ણ કરે છે. તો આવી જ રીતે કાર્બન છે તે વિવિધ તત્વો સાથે પોતાને સહસંયોજક બંધ દ્વારા જોડે છે અને વિવિધ કાર્બનિક સંયોજકો આપે છે. તો હવે કાર્બન જો તો કે કાર્બનમાં તો કે મિથેન એટલે કે CH4 તો કે એક કાર્બન પરમાણુ સાથે 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય છે અને એ કઈ રીતે સહસંયોજક બંધ બનાવે છે જોઈએ. તો આ કાર્બન છે અને કાર્બનના આપણે 4 ઇલેક્ટ્રોન દર્શાવે છે 1, 3, 4. હવે એની સાથે હાઇડ્રોજન તો કે 4 હાઇડ્રોજન છે અને હાઇડ્રોજન પર બાહ્યક કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 1 અને કાર્બન ને 4. એટલે એના કાર્બન પરમાણુ છે એમનો અષ્ટક પૂર્ણ થઈ જાય છે. તો કે ને 8 ઇલેક્ટ્રોન મળી ગઈ છે. એવી રીતે આ હાઇડ્રોજન છે એમના હવે ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ જાય છે. તો હવે એ કાર્બન પરમાણુ છે એ વિવિધ તત્વો સાથે સહસંયોજક બંધ બનાવે છે અને પોતાનો અષ્ટક પૂર્ણ કરે છે. હવે જોઈએ કાર્બન સર્વતોમુખી સર્વતોમુખી સ્વભાવ. તો કે કાર્બનના આટલા બધા તો કે લાખોની સંખ્યામાં એના સંયોજનો જોવા મળે છે. તો કે સંયોજનો જોવા માટે તો કે જોવા મળે છે એના માટે કારણ શું છે તો કે એક વિવિધ તત્વો સાથે એ સામાન્ય રીતે શું કરી લે છે પ્રક્રિયા સરળતાથી પ્રક્રિયા કરી લે છે. તો સરળતાથી પ્રક્રિયા કરી લે છે એના પાછળ કારણ શું છે તો કે એ જે પ્રક્રિયા કરવાનો જે ગુણધર્મ છે એને કેટેનેશન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કાર્બનિક સંયોજનો છે શાખામાં વલયો પર તે સરળ શૃંખલાની અંદર એના સંયોજનો જોવા મળે છે અને તે એકલબંધ દ્વિબંધ કે ત્રિબંધ. જ્યારે આપણે હાઇડ્રોજન વચ્ચે હોય વચ્ચે બંધ જોયો તો કેવું હતો એકલબંધ એટલે કે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી. ઓક્સિજન જોયે તો ઓક્સિજન બબે ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે છે એટલે કે દ્વિબંધ જોવા મળે છે. અને નાઇટ્રોજન છે 3-3 ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે છે એટલે એની વચ્ચે ત્રિપલ બંધ જોવા મળે છે એટલે ત્રિબંધ જોવા મળે છે એકલબંધ દ્વિબંધ અને ત્રિબંધ. તો કે આવા સંયોજનો જોવા મળે છે. જે કાર્બન છે એ એકલબંધ દ્વિબંધ અને ત્રિબંધ દ્વારા જોડાઈ શકે છે. પરંતુ આ જે એકલબંધ હોય છે કાર્બનિક સંયોજનોની અંદર તો કે એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે સંતૃપ્ત કાર્બનિક સંયોજનો અથવા તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અને જ્યારે દ્વિબંધ કે ત્રિબંધ
જોવા મળે કે કાર્બનિક સંયોજનની અંદર વિભવ કે ત્રિભવ જોવા મળે છે જેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે અસંતૃપ્ત કાર્બનિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે હવે જ્યારે હવા જે શૃંખલામાં જે લાંબી શૃંખલા ધરાવે છે સંયોજન એમાં એક એવું તત્વ સિલિકોન છે જ્યારે 7-8 પરમાણુ સુધી સિલિકોન છે એ પોતાનો શું શૃંખલા બનાવી શકે છે એનાથી લાંબી શૃંખલા બનાવી શકતું નથી જ્યારે સિલિકોન થી આવી લાંબી શૃંખલા છે એ એટલું બધું ક્રિયાશીલ હોય છે કે જે સરળતાથી એને બીજો સાથે પ્રક્રિયા કરી લે છે જ્યારે કાર્બનની જે શૃંખલાઓ હોય છે સ્થાયી હોય છે કેવી હોય છે સ્થાયી હોય છે તો કે એને પાછળનું કારણ શું છે તો કે કાર્બન છે તો તે વિવિધ તત્વો સાથે પણ પ્રક્રિયા કરે છે અને આ જે શૃંખલા સ્થાયી છે એની પાછળનું કારણ છે કાર્બનનું કદ તો કે કાર્બનનું કદ કેવું છે નાનકડું છે અને જે પ્રબળતા બંધ બનાવી શકે છે અને સ્થાયી સંયોજનો આપે છે જે પ્રબળ બંધ જોવા મળે છે કાર્બન કાર્બન વચ્ચેના બંધ જોવા કેવા મળે છે પ્રબળ જોવા મળે છે એટલે કે કાર્બનના આટલા બધા સંયોજનો જોવા મળે છે હવે જો એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે સંતૃપ્ત કાર્બનિક સંયોજનો અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો ઓકે સંતૃપ્ત પહેલા આપણે જોઈએ કાર્બનિક સંયોજનો તો કે સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કોને કહેવામાં આવે છે તો કે જ્યારે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય એટલે કે આપણે બે કાર્બન માં એક પરમાણુ લઈએ છીએ સોરી અણુ લઈએ છીએ તો કે બે કાર્બન હોય તો કે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ જોવા મળતો હોય અને બાકીના જગ્યા ઉપર હાઇડ્રોજન લગાવી દઈએ છીએ તો કે અવા સંયોજનો છે એને સંતૃપ્ત કાર્બનિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે શું કરવામાં આવે છે સંતૃપ્ત કાર્બનિક સંયોજન એટલે કે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ જોવામાં આવે છે જે બે કાર્બન વાળું જે આ તત્વ છે પરમાણુ છે આ સોરી અણુ છે તો કે આ અણુને ઇથેન તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે ઇથેન હવે ઇથેન છે તો કે એમની ઇલેક્ટ્રોન દર્શાવતી આપણે આકૃતિ જોઈએ તો આ કે મિથેનની જોઈએ કે લીધે ઇથેનની જોઈએ તો કે આ કાર્બન છે ના ચાર ઇલેક્ટ્રોન આ બીજો કાર્બન છે એના આ ચાર ઇલેક્ટ્રોન એની સાથે બધેનો શું જોડાયેલા છે હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન અહીંયા પણ હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન દર્શાવેલ છે એની કાર્બનિક સંયોજનની શૃંખલાઓ શાખાઓ અને વલયો
જે સંયોજનો એને જોવા મળે છે જે સાખિત સંયોજનો છે સંક્રામક સંયોજનો છે અને વલયોયુક્ત સંયોજનો છે તો કે એના વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડિયોની અંદર મેળવીશું ધન્યવાદ